સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી ડીસાને પહોંચશે ના ચૂકવાય એવું નુકસાન. કારણ વગરની જગ્યા પર પાલિકાની ભલામણથી રાજ્ય સરકારે ફ્લાયઓવરને આપી સૈદ્ધાંતિક મંજૂરી. દિયોદરના મામલતદાર 25,000ની લાંચ સ્વીકારતા ડ્રાઈવર સાથે પકડાયા. ડમ્પર ચાલક પાસે માંગી હતી લાંચ. દાનેરામાં તસ્કરોએ કાપ્યું પોલીસનું નાક. સતત 2 દિવસ સુધી એક જ વિસ્તારના મકાનોને તસ્કરો બનાવી રહ્યા છે નિશાન. પોલીસ જોઈ રહી છે તમાશો. નવા વર્ષમાં બટાટાના ઊંચા ભાવો સાથે ડીસામાં ખેડૂતોએ શરૂ કરી બટાટા ખોદવાની કામગીરી. ભાવો જળવાઈ રહેશે તો ખેડૂતોને 4 વર્ષના નુકસાનની થશે ભરપાઈ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાત સરકાર ડીસાના નગરજનો માટે એક ખતરનાક નિર્ણય લેવા જઈ રહી છે. સરકારના આ નિર્ણય બાદ શહેરનો ક્યારેય ભરપાઈ ના થઈ શકે તેટલું મોટું નુકસાન થનાર છે. ત્યારે આ નિર્ણય પર વાત કરીએ તો ગુજરાત સરકારે ડીસા શહેરના SCW 4 રસ્તાથી જલારામ મંદિર સુધી ફ્લાયઓવરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે. સરકારે તો હજુ આ બ્રિજ બનાવવાનું નક્કી જ કર્યું છે, પરંતુ સરકારની આ જાહેરાત બાદ ડીસા શહેરમાં હડકંપ મચી ગયો છે. નગરજનોનું માનીએ તો માર્ગ બનતા ડીસા શહેર 2 વિભાગોમાં વહેંચાઈ જશે અને જે માર્ગ અત્યારે એકદમ પહોળો છે તે માર્ગ એકદમ સાંકડો થઈ જવા ઉપરાંત લોકોની મુશ્કેલી ખૂબ જ વધી જવાની છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય રદ કરવામાં આવે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. ત્યારે સરકારના આ નિર્ણય અંગે અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે લોકો વચ્ચે પહોંચી સરકારના નિર્ણય વિશે લોકોની શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયાસ કર્યો, તો કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. રાજ્ય સરકાર વિકાસના નામે ડીસા શહેરના 2 વિભાગ કરવા જઈ રહી છે અને તેનું ખામિયાજુ ડીસા શહેરને આગામી વર્ષો સુધી ભોગવવું પડશે. રાજ્ય સરકાર દ્વારા ડીસા શહેરના SCW 4 રસ્તાથી લઈ તો જલારામ મંદિર સુધીમાં એક બ્રિજ બનાવવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 50 કરોડે બનનારો આ બ્રિજના બાદ ડીસા શહેર રીતસરમાં 2 વિભાગમાં વહેંચાઈ જશે તેવું સ્થાનિક લોકો પણ માની રહ્યા છે. જે વાત કરીએ, જે બ્રિજ બનાવવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, શું અહીંયા બ્રિજની જરૂર છે? સૌથી પહેલાં તો હાલમાં જે જગ્યા માટે બ્રિજ મંજૂર થયો છે, એટલે કે જલારામ મંદિરથી SCW સ્કૂલ સુધી, એ બ્રિજની હાલમાં કોઈ જરૂરિયાત નથી. હાલ જરૂરિયાત છે લોકોની પ્રાથમિક જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરવાની, જેમ કે સ્વચ્છતા છે, પાણી છે, લાઇટ છે. નગરપાલિકા હજુ સુધી આ મામલાઓમાં પૂર્ણરૂપે લોકોની જરૂરિયાત જે છે, પ્રાથમિક જરૂરિયાત, એ પૂરી કરી શકી નથી. અને તેવા સંજોગોમાં આ બ્રિજ, જેની કોઈ જરૂર અત્યારે ડીસા શહેરને નથી, એવા બ્રિજો પાછળ ખર્ચ કરી અને નગરપાલિકા ખોટું જ કામ કરે છે. આપણી સાથે એક વયોવૃદ્ધ નાગરિક પણ જોડાયેલા છે, જેમણે પૂછીશું કે આ બ્રિજના કારણે કેવી કેવી સમસ્યાઓ સર્જાશે. જે વાત કરી, આ બ્રિજના કારણે કેવી સમસ્યાઓ સર્જાશે? રસ્તાઓ સાંકડા થઈ જશે? પુલની તો જરૂર છે જ, પણ પિલર વાળો પુલ બને તો, બાકી તો સિટીના 2 ભાગ થઈ જાય. એવી કોઈ એમણે ચોખવટ નથી કરી કે અહીંયા પિલર વાળી, માત્ર 50 કરોડ સૈદ્ધાંતિક મંજૂરીના પેટે આપવામાં આવે છે ને, એટલામાં અહીંયા પિલર બ્રિજ તો બનવું શક્ય જ નથી. તો વાત તો બોક્સિંગ બ્રિજની જાય તો એનાથી શહેરને શું નુકસાન થશે? શહેરને તો બહુ નુકસાન છે. પિલર વગરનો જો પુલ બનાવજો, શહેરની ભયંકર નુકસાન થાય. ટ્રાફિકની સમસ્યા ઘટવાની નથી, પણ સમસ્યા અમી વધી જશે. બનાવો, જ્યારે પણ બનાવો, નેતાગીરી પ્રબળ થઈને પિલર વાળો પુલ માગો તો જ મેળ પડે, નકર સિટીની આખી સિટીની રોનક બગડી જવાની.
ખાસ કરીને વાત કરીએ રાજ્ય સરકાર વિકાસની વાતો કરી છે, પરંતુ અત્યારે આ જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, તે કેટલા અંશે વ્યાજબી છે? શું શહેરીજનો માટે આ નુકસાનકારક નથી? જો સ્પેસિફિક કહીએ તો SEW જો આ બ્રિજ ઉતરતો હોય તો ખરેખર તો આ પૂરેપૂરો ટ્રાફિક ઝોન જ છે, છેક રેલવે સ્ટેશન ચોકડી સુધી, એટલે એ કોઈ વાયેબલ પ્રોજેક્ટ નથી. બીજું, બરોડા, અમદાવાદ, સુરત આમાં ઘણો ખરો વિકાસ થયા પછી બ્રિજના જે છે એ લોકોએ પ્રોસિજર કરી છે અને બ્રિજ બનાવેલ છે. આ તબક્કે બ્રિજ બનાવો એ વધારે પડતું કહી શકાય, સિટી બે ભાગમાં વેચાઈ જાય, જે બ્રિજની ખરેખર જરૂર હતી આપણને, જે અત્યારે બની રહ્યો છે, જેના માટે 531 એક્સિડેન્ટલ FIR થઈ છે, 122 કે 21 લોકો સ્પોટ મરી ગયેલા છે, એના પછી 176 કે 86 લોકોને પર્માનન્ટ ઇન્જરી થઈ છે. વારંવાર રજૂઆતો, આવેદનપત્રો આપવા છતાં એ બ્રિજ બનાવવામાં વર્ષો લાગી ગયા, જ્યારે આ બ્રિજ એઝ લોંગ એઝ આઈ નો કે કોઈ એવા પ્રેઝન્ટેશન પબ્લિક તરફથી થયા નથી, કોઈ મીડિયા તરફથી થયા નથી, કોઈ જાગૃત નાગરિકો તરફથી થયા નથી, તેમ છતાં આ બ્રિજ કેમ બનાવવામાં આવી રહ્યો છે એક મોટો પ્રશ્ન છે. શું રાજ્ય સરકારનો વિકાસ કહીશું કે વિનાશ કહીશું? હવે વિકાસની તો વ્યાખ્યા કરવી ઘણી દોહલી થઈ ગઈ છે. વિકાસ તો વણમાગ્યો વિકાસ કદાચ કહી શકાય. તમે શું કહેશો, આ જે અહીં બ્રિજ બનાવવાની વાત ચાલી રહી છે, બ્રિજ બનાવવા જરૂરી છે કે બ્રિજ અત્યારે બ્રિજ વગર પણ ચાલી શકે છે, અને બ્રિજ બનાવતી અહીંયા કેવી સમસ્યાઓ સર્જાશે? મારું તો કહેવું એટલું છે કે બ્રિજ હાલમાં ના બનાવે તો ચાલે એમ છે, પણ હું એમને એટલું કહેવા માગું છું કે જ્યારે હાઈવેનું જ્યારે પુલની જરૂરત હતી ત્યારે ઘણા સંગઠનો આંદોલન કર્યા, ઘણા સંગઠનો આવેદનપત્ર આપ્યા, રજૂઆતો કરી, ત્યારે એમને ચૂંટણીના વખતે જ એમને પુલનું શરૂઆત કરી. હવે વાત અહીંયા અહીંયા પુલની, તો અચાનક કોઈ પબ્લિકને ખબર નથી, કોઈ રજૂઆત નથી કરી, છતાં એમને શું કઈ વાતનો ઇન્ટરેસ્ટ છે, કયા કન્સ્ટ્રક્શનનો ઇન્ટરેસ્ટ છે, એના કારણે આ લોકો અહીંયા પુલ અચાનક ઊભો કર્યો, અને એ પણ અડધાથી. તમે જોઈ શકો છો, પુલ બનાવવાની વાત હોય તો પૂરો પુલ બને, એમને ખાલી મિલી ભગવતના કારણે ખાલી અમુક જગ્યા પૂરતો જ પુલ. પહેલી વસ્તુ તો એ છે કે પેલો જે હાઈવેવાળો જે પુલ બની રહ્યો છે એ પૂરો કરે, અને પછી જરૂરત પડે તો અહીંયા પુલ બનાવે. અને આ પુલ બનાવવાથી જે પબ્લિકના જે ટેક્સના પૈસા છે એ ખોટી જગ્યાએ વેફળાય છે. તો ખરેખર મારી એવી ગણતરી છે કે ના વેફળાવું જોઈએ. અને વિકાસના કાર્યોમાં જેવા કે ઘણી જગ્યા એવા છે, ગૌરીસદન બાજુ જઈએ તો રસ્તા નથી, જે ખરેખર વિકાસના કામ કરવાના છે એ કરવાની જરૂર છે, પણ આજ સુધી એ વિકાસના કામ કરવા માટે આંખ આડા કાન કરી રહ્યા છે, તો એમને ખાસ કરી જોવું જરૂર છે. શું તમને લાગે છે કે આમાં કોઈ રાજકીય કિડનાકોરી હોય કે રાજકીય પીઠબળ હોય કે લાભને સ્વાર્થ માટે કરીને આ બ્રિજ મંજૂર કરવામાં? બસ જો અચાનક આ ઊભું કરેલું હોય તો એવું દેખાઈ આવે છે કે આમના પોતાના અને કોઈ સાથે મિલીભગતના કારણે આવું થઈ શકે છે. આ રસ્તા ઉપર જે માર્ગની વાત કરીએ તો જમીનોના ભાવ ઊંચા છે, તો આમાં જો બ્રિજ બનાવવામાં આવશે તો એ પણ તૂટી જશે, તો કેટલાક લોકોનું નુકસાન પણ થઈ શકે છે. શું આવી કોઈ કિડનાકોરીના ભાગરૂપે આ કોઈ કાર્ય કરવામાં આવતું એવું નથી લાગતું? હા, આવું બની શકે. એક જ કારણ છે કે અહીંયા જે આ રોડ બને છે, જે જ્યારે પુલ બનશે તો જે નીચે જે વેપારી માણસો છે, પછી જેમના ઘરો છે, એમને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. બસ વાત કરીએ તો આ હાઈવેના બ્રિજની, તો એના માટે અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં પુલ બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો અહીંયા એક પણ રજૂઆત દેખવા પાત્રની પણ નથી થઈ, તેમ છતાં અચાનક આ બ્રિજ મંજૂર કરવા પાછળનું કારણ શું હોય છે કે તમારા મતે? મે બી ફ્રન્ટની જેટલી પણ પ્રોપર્ટીઝ છે આ રોડ ઉપર, એ ડીસાની સેન્ટ્રલની પ્રોપર્ટી છે, એનું ડિવેલ્યુએશન થઈ શકે એક એવી ભીતિ ઊભી કરવાનો પ્રયત્ન પણ હોઈ શકે છે, એટલે હોઈ શકે રાજકીય કિન્નાખોરીને નકારી ના શકાય. જે અહીં બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી તેવું લોકો જણાવી રહ્યા છે, અને સાથે સાથે જણાવી રહ્યા છે કે આ અહીંની ફ્રન્ટની જગ્યાઓને ડિવેલ્યુટ કરવા માટેનું એક રાજકીય કિડનાખોરી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. હરેશ ઠાકુર, ડીકે ન્યૂઝ ચેનલ, નાસકાંઠા. વાવ તાલુકાના ફાગડી પ્રાથમિક શાળાના વાલીઓને ગેરવ્યાજબી જીદ આજે તેમના જ બાળકોના 4 દિવસના અભ્યાસ કાર્યને બગાડ્યા બાદ પૂરી થઈ છે. ફાગડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની બદલી બાદ બદલી રદ કરવાની ગેરવ્યાજબી માંગને પગલે સ્થાનિક ગ્રામજનોએ તેમની શાળામાં તાળાબંધી કરી હતી, અને આ તાળાબંધી બાદ શાળામાં શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવવા માટે પહોંચતા હતા, તેમ છતાં ગ્રામજનો તેમના બાળકોને શાળા મોકલતા નહોતા. આ અંગે બીકે ન્યૂઝ ચેનલે પણ બાળકોને ભાવિ સાથે વાલીઓ દ્વારા નિર્દોષ ભાવે કરવામાં આવી રહેલા આ ખિલવાડને પગલે શાળા પુનઃ શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે બીકે ન્યૂઝ ચેનલની અપીલ બાદ સ્થાનિક આગેવાનોએ આગળ આવીને વાલીઓને સમજાવી શાળાને ફરી શરૂ કરાવવા આજે ફાગડી પ્રાથમિક શાળા બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠી હતી. તેમની ટાટની જગ્યામાં 3-35 બાળકો ઓછો હોવાથી બદલી થયેલ છે, તો અમારે એ ભાઈએ લખીને આપેલું છે કે
તો મને શિક્ષક તરીકે ચાલુ રાખે તો હું આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવવા માટે ચાલુ રહું. એમણે અમને કીધું હતું અને અમને અમે બધાએ પાસે એની અરજી પણ શિક્ષણ અધિકારી સાહેબને બધાને મોકલી હતી, પણ અમારે કોઈ થયું નહીં એટલે અમે બધા વાલીઓએ ભેગા થઈ અને તાળાબંધી કરી અને વસરમભાઈને પરત મેળવવામાં આવે તો ભલે ટાટની જગ્યા ન હોય તો અમારે ત્યાં શિક્ષકની એક જગ્યા ખાલી છે, તો શિક્ષક પૂરતા અમારા ગામની શાળા મેળે તો એ ભાઈ આપવા માટે ખુશી થઈને એમણે એમનું રાજીનામું પણ મોકલ્યું. વસરમભાઈ ડાંગ સાહેબની બદલી કરી કે બાબા શાળા ચાર દિવસ બંધ રાખી હતી, તેઓ આચાર્ય તરીકે હતા, એચ ચાર તરીકે તેઓ એચ ચારનું રાજીનામું આપી દીધું હતું તેની સાહેબે, તેની સાહેબે રાજીનામું ખીચામાં રાખી 23-24 તારીખની બારેન્દ્રજી રાજીનામું આપ્યું હતું, પોતે ખીચામાં રાખીને પડ્યા રહ્યા, એ આગળ ન મોકલ્યું જિલ્લા લેવલ. અમારે એવું છે કે અમારે વસરમભાઈને ફેરે તો નહીં મૂકી શિક્ષક તરીકે, તો આ ફેરે અમે આંદોલન કરીશું, 10 દાડાની વાત જોઈ અને પછી નહીં મૂકે તો ફેરે અમે આંદોલન કરવા તૈયાર છીએ. અને બધાએ આવીને આશ્વાસન આપ્યું હતું કે અમે તમે 4 દિવસથી શાળા ચાલુ કરો અને ચાલુ શાળા ન થાય તો 2 દિવસમાં તમારું એનું નિરાકરણ અમે લાવી દઈશું. માત્ર એક શિક્ષકની લાલસામાં ફાગડી ગામના વાલીઓ તેમના જ બાળકોના ભાવિને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા આટલા દૂર વિસ્તારમાં પણ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોય ત્યારે ગ્રામજનોએ આ સુવિધાનો લાભ લેવો જોઈએ કે વિરોધ. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત. સુઈગામ તાલુકાના સરપંચોએ રાજ્ય સરકારના પ્રભારી મંત્રી દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. સરપંચે જણાવ્યું છે કે પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા જે ગ્રાન્ટ પંચાયતને ફાળવવાની હતી તે ગ્રાન્ટ સીધે સીધી એજન્સીઓને ફાળવી દેવામાં આવી છે અને 2 કરોડની ગ્રાન્ટમાંથી 1 કરોડ 70 લાખનું આયોજન બારોબાર કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે સરપંચોએ સ્થાનિક નાયબ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી આ ગેરરીતિ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત. સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. દિયોદરના મામલતદાર 25,000ની લાંચ સ્વીકારતા ડ્રાઈવર સાથે પકડાયા. ડમ્પર ચાલક પાસે માંગી હતી લાંચ. દાનેરામાં તસ્કરોએ કાપ્યું પોલીસનું નાક. સતત 2 દિવસ સુધી એક જ વિસ્તારના મકાનોને તસ્કરો બનાવી રહ્યા છે નિશાન. પોલીસ જોઈ રહી છે તમાશો. નવા વર્ષમાં બટાટાના ઊંચા ભાવો સાથે ડીસામાં ખેડૂતોએ શરૂ કરી બટાટા ખોદવાની કામગીરી. ભાવો જળવાઈ રહેશે તો ખેડૂતોને 4 વર્ષના નુકસાનની થશે ભરપાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર
અને પાઈપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. મામલતદાર તેમના સરકારી વાહનના ડ્રાઈવરના માધ્યમથી લાંચ લેતા ઝડપાયા છે. આક્ષેપિત મામલતદાર દ્વારા રોડનું કામ ચાલતું હોય રેતી અને કપચીની અવર જવર કરતા ટર્બોના ચાલક પાસે લાંચ પેટે 25,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેમણે માંગણી ના સ્વીકારી આ અંગે બનાસકાંઠા લાંચ રૂશ્વત વિભાગમાં ફરિયાદ કરતા આજે બનાસકાંઠા ACBએ છટકું ગોઠવ્યું હતું. અને આ છટકામાં દિયોદરના મામલતદાર પ્રાણભાઈ શંકરભાઈ પંચાલ તેમના ડ્રાઈવરના માધ્યમથી લાંચ સ્વીકારતા બંને ઝડપાઈ ગયા છે. આ અંગે લાંચ રૂશ્વત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદરથી બીકે ન્યૂઝ ચેનલ માટે હસમુખ ચૌધરી. ડીસામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા પોસ્ટ ઓફિસની કથળતી જતી સુવિધાઓને લઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડીસાની પોસ્ટ ઓફિસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને લીધે અરજદારોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા પોસ્ટ ઓફિસમાં CCTV કેમેરા લગાવવાની રજૂઆત સાથે પોસ્ટ ઓફિસમાં ફરિયાદ પેટી. આ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં સ્પષ્ટ લેખિતમાં ઉલ્લેખ કર્યો છે કે ડીસા પોસ્ટ ઓફિસમાં 18 કર્મચારીઓની જરૂરિયાત હોવા છતાં માત્ર 7 જ કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈ અરજદારોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નાયબ કલેક્ટર ડીસામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ડીસાની પોસ્ટ ઓફિસની ઘણી બધી જે બેડ પ્રેક્ટિસિસ છે એને લઈને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ડીસા પોસ્ટ ઓફિસમાં જોવા જઈએ તો CCTV કેમેરાનો સદંતર અભાવ, જ્યારે કે પોસ્ટલ સર્વિસની સાથે ફાઇનાન્શિયલ સર્વિસ પણ આપે છે ત્યાં CCTV હોવા કમ્પલસરી છે ખરેખર, જેથી લોકોનેમાં અસલામતી અનુભવાય સ્વાભાવિક છે. બીજું, સ્ટાફનું ગેરવર્તણૂક, અરજદારોને ધક્કા ખવડાવવાના, લાઇનમાં લાંબો ટાઈમ ઊભો રાખવાનો, આ બધું હવે સામાન્ય બનતું જાય છે. નાગરિક અધિકાર ઘોષણાપત્રની જે પણ શરતો છે એને માનવાની નહીં, જ્યારે મન ફાવે ત્યારે લંચ માટે જતું રહેવું, ટેબલ ખાલી છોડી દેવા જ્યારે ખરેખર એ લાગુ નથી. એમને નાગરિક અધિકાર ઘોષણાપત્ર મુજબ એમને 10 જણ હોય તો 5 જણે કામ ચાલુ રાખવું પડે અને 5 જણે જ રિસેસમાં જઈ જાય. બીજું, એમાં એમની જે 2 પોસ્ટ ઓફિસ બનાવી છે પણ ખરેખર તો સ્ટ્રેન્થ 1ની પણ કદાચ પૂરી નથી, જેથી કરીને લોકોને પૂરેપૂરી સર્વિસ નથી મળતી, એમાં નાણાંનું વળતર નથી મળતું અને લોકો ખૂબ જ નારાજ છે. આ બાબતે આવેદનપત્ર આપીને મેં રજૂઆત કરી છે કે દિન 7માં જો કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી. આજે થરાદ તાલુકામાં આવેલી વજેગઢ પ્રાથમિક શાળાની સ્થાપનાના
65 વર્ષ પૂરા થતા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને થરાદના નાયબ કલેક્ટરે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો અને શાળાના સ્થાપના દિવસ પ્રસંગે કેક કાપીને શાળાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલા મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં આજથી શરૂ થયેલી NSSની 4 દિવસીય શિબિરની પણ જાણકારી આપવામાં આવી હતી. થરાદથી BK ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ BK ન્યૂઝ ચેનલ કેમ લોકોનો આટલો પ્રેમ જીતી છે તે તમને ખબર છે. હંમેશા જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા માટે અગ્રેસર રહી હતી. BK ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા 4 વર્ષથી ધાનેરા તાલુકા શાળાઓમાં દાતાઓને લઈ જઈ કડકડતી ઠંડીમાં ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવે છે, ત્યારે આજે એકવાર ફરી BK ન્યૂઝ ચેનલની પહેલથી દાતાઓએ આગળ આવીને ધાનેરા તાલુકાની 13 જેટલી શાળાઓમાં પહોંચી બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના ધાનેરા તાલુકાના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ, બનાસ ડેરીના સુપરવાઇઝર અનિલભાઈ પટેલ, વાસણ ડેરીના ચેરમેન તલસાભાઈ પટેલ સહિત શાળાના બાળકોએ દાતાઓ અને BK ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. દાતાઓ શ્રી દ્વારા ગરીબ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા. બાપલા CRCની 7-7 સ્કૂલોમાં સ્વેટર આપવામાં આવ્યા. દાતાઓ શ્રી દ્વારા ખૂબ ખૂબ ગરીબ બાળકોને જે શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો શનિવારે ઉઠ્યા વગર કે પહેર્યા વગર આવતા એમને ખૂબ જ સહનીય પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ BK ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ દાતાઓ સુધી પહોંચાડવામાં આવી છે. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામો કુંડી, મોડેલ, નેગાળા, વાસડા જેવા ગામોમાં પોતાની બનાસ ડેરીના કામ માટે નીકળેલા બનાસ ડેરીના અધિકારીઓની નજર શાળાના બાળકો ઉપર પડતા કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને જોઈ તાકીદે BK ન્યૂઝ ચેનલના ધાનેરાના સંવાદદાતા રમેશ પ્રજાપતિનો સંપર્ક કરી આ તમામ 4 શાળાના જરૂરિયાતમંદ બાળકોની યાદી બનાવી તેમને રૂબરૂ જઈ સ્વેટર આપ્યા છે. ધાનેરાથી BK ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. બનાસકાંઠાના દિયોદરમાં આવેલી ગજાનંદ ગૌશાળામાં 2500 કરતાં પણ વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, ત્યારે આ ગૌશાળાના લાભાર્થીએ આગામી 9 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી મકર સંક્રાંતિ ગૌ સેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત શિવ મહાપુરાણ કથા, કળશ યાત્રા, અખંડ રામધૂન, મહારુદ્રાભિષેક, ગૌપૂજન, ગૌ આધારિત કૃષિ પ્રશિક્ષણ અને તુલસીદાન જેવા કાર્યક્રમો યોજાનાર છે, ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ગૌશાળાના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. दियोदर में गजानन गौसेवा आश्रम पिछले 15 साल से संचालित है, जहाँ पर जिसके माध्यम से 2450 गायों की सेवा हो रही है और प्रतिवर्ष मकर संक्रांति के निमित्त गौ सेवार्थ यहाँ पर आयोजन होते हैं कथा आदि का. इस साल गौ सेवा महोत्सव का आयोजन किया गया है और जिसमें श्री शिव महापुराण कथा का आयोजन है, 5 दिन लगातार अखंड रामधुन का आयोजन है, वेद लक्षणा गौ आधारित कृषि खेती पर भी यहाँ पर 2 दिन सेमिनार होंगे, महारुद्राभिषेक होगा भगवान शिव का और प्रतिदिन सप्त गौ माताओं का गौ पूजन होगा. यह एक अद्भुत विलक्षण कार्यक्रम प्रथम बार दियोदर में हो रहा है. आप सभी लोग इस कार्यक्रम का आयोजन का आनंद लेवे और गौ सेवा करके गौ माता का आशीर्वाद प्राप्त करें. जय गौ माता, जय गोपाल. જિલ્લામાં થયેલા તીડોના આક્રમણ બાદ ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે કોંગ્રેસ હવે આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળી રહે તે માંગ કરી રહ્યા છે. અગાઉ જ્ઞાનીબેન ઠાકોરે તીડ પ્રભાવિત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય ચૂકવે તે અંગે લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી હતી, ત્યારે હવે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખેડૂતોને 63 કરોડથી વધુની સહાય ચૂકવવાની માંગ કરતો પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને કરવામાં આવેલી આ લેખિત રજૂઆતમાં બનાસકાંઠા જિલ્લાના 7 ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. થરાદથી BK ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સોમવારે ધાનેરાના જલારામનગર વિસ્તારમાં 5 મકાનમાં થયેલી ચોરી બાદ આજે 6ઠા મકાનમાં ચોરી થઈ હોવાનું ઘટના સામે આવ્યું છે અને આ ચોરી ગઈ રાત્રે જ તાળું તૂટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
રવિવારે રાત્રે તસ્કરોએ આ વિસ્તારના 5 મકાનોને નિશાન બનાવ્યા બાદ સોમવારે રાત્રે ચોરી કરવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો અને સોમવારે રાત્રે જલારામ નગર ખાતે રહેતા વિનોદભાઈ ઠક્કરના મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ચોરી કરી છે. આ મકાનમાં મકાન માલિક હાજર ના હોવાને લીધે કેટલા મુદ્દા માલની ચોરી થઈ તે અંગે હજુ સુધી કોઈ જ જાણકારી મળી શકી નથી. પરંતુ એક પછી એક જ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટના બાદ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે અને લોકોમાં પોલીસની કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. નવા વર્ષમાં બટાટાના ઊંચા ભાવો સાથે ડીસામાં ખેડૂતોએ શરૂ કરી બટાટા ખોદવાની કામગીરી. ભાવો જળવાઈ રહેશે તો ખેડૂતોને 4 વર્ષના નુકસાનની થશે ભરપાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે? સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે? કરચલીઓ પડી છે? વાળ ખરે છે? વાળમાં ખોડો કે ઉંદરી પડી છે? પગમાં આંટણકણી પડી છે? દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10-12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600056790 અને 9054188133. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222. વિરામ બાદ સ્વાગત છે. ડીસાને બટાટાની નગરી કહેવામાં આવે છે ત્યારે છેલ્લા 4 વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ખેડૂતો બટાકાની ખેતીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આ વર્ષે બટાટાના શરૂઆતના ભાવ સારા મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં બટાકાને નીકળવાની શરૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાએ ખેતી આધારિત જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દર વર્ષે અલગ અલગ પાકોનું ઉત્પાદન કરતા હોય છે. રાજ્યમાં રવિ સિઝનમાં ખેડૂતો રાયડો, દિવેલા, જીરું, કપાસ, ઘઉં સાથે બટાટાનું વાવેતર કરે છે, જેમાં બનાસકાંઠામાં ચાલુ સાલે બટાટાનું વાવેતર ઘટ્યું છે, જેના અનેક કારણો સામે આવ્યા છે. બટાટામાં સતત 4 વર્ષથી ખેડૂતોને મૂડી પણ ઊભી થતી નથી તો સાથે બટાકાની ખેતી દિન પ્રતિદિન મોંઘી થતી જાય છે. બનાસકાંઠામાં ગત વર્ષે 68,696 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું, જે ચાલુ સાલે ઘટી 62,349 હેક્ટર જમીનમાં જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પણ બટાટાનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં 1,15,000 હેક્ટર જમીન પર બટાટાનું વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે 1,08,000 હેક્ટર જમીનમાં જ બટાટાનું વાવેતર થયું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને તીડના આતંકથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, તો બીજી તરફ ડીસામાં છેલ્લા 4 વર્ષથી બટાટામાં મોટું નુકસાન વેઠતા ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હતા ત્યારે મોંઘા દાટ, બિયારણો અને દવાઓનો છંટકાવ કરવા છતાં પણ
ખેડૂતોને બટાકાના ભાવ ન મળતા ખેડૂતો છેલ્લા 4 વર્ષથી બટાકામાં મોટું નુકસાન સહન કરી રહ્યા છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ડીસામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું અને જ્યારે બટાટાની નીકળવાનો સમય આવ્યો ત્યારે બજારમાં બટાટાના ભાવ માત્ર 4-5 રૂપિયા કિલો થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. પરંતુ આ વર્ષે શરૂઆતમાં જ ખેડૂતોને બટાટાનો ભાવ 16-18 રૂપિયા જેટલો મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાલ હાલમાં તો બટાકાના ભાવ સારા છે, ખેડૂતોને પોષણ મળે એવા ભાવ ચાલુ છે. હજુ થોડા વધે અને 350 રૂપિયા 20 કિલોના થાય એવી અમે આશા રાખી રહ્યા, કારણ કે 4 વર્ષથી ખેડૂતોને કોઈ બટાકામાં તો કશું મળ્યું જ નથી. બટાકામ ભયંકર નુકસાન છે. આ સાલ નુકસાન થોડી ભરપાઈ થાય એવું લાગે છે. આવા નવા ભાવ ટકી રહે તો બનાસકાંઠામાં ડીસામાં બટાકાના ખેડૂતો પણ ટકી રહે, એટલે કે હવે બટાકાની ખેતી બંધ કરવામાં તૈયારી હતી. પણ આ સાલ જો આવા ભાવ રહે તો ખેડૂતો આગળ દર વર્ષે બટાકાની વાવણી ચાલુ કર્યા રહેશે. છેલ્લા 4 વર્ષથી દેવું કરીને બટાકાની વાવણી કરતા હતા ત્યારે આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોના મોઢા પર આનંદની લાગણી જોવા મળી રહી છે. આમ તો ડીસા શહેરમાં મોટાભાગે બટાટાની ખેતી થાય છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આજે બટાટા ખેડૂતો માટે એક શાપરૂપ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી ખેડૂતો ઉછીના પૈસા લાવી પોતાના ખેતરમાં બટાકાની વાવણી કરતા હતા, જેના કારણે એક પછી એક ખેડૂતો પર મોટા પ્રમાણમાં દેવું પણ થઈ ગયું હતું. બટાટાના ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં માલિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા અને સતત મંદીના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ખેડૂતોએ તો બટાકામાં મંદીના કારણે ખેતી કરવાનું પણ છોડી મૂક્યું હતું. બટાકાના ભાવ ના મળતા ખેડૂતોએ આ બાબતે સરકારમાં પણ અનેક વાર રજૂઆતો કરેલ છે, ત્યારે આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોને ફરી એકવાર બટાકાના પાક પર વિશ્વાસ આવ્યો છે અને જો આ જ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારો ફાયદો થાય તેમ છે. ડીસાથી વીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. છેલ્લા 4 વર્ષથી બટાટાની ખેતીમાં નુકસાનીની માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે 2020નું વર્ષ નવા સારા સમાચાર લઈને આવ્યું છે. આ વર્ષે સારા ભાવો હોવાના કારણે ખેડૂતોએ 2020ના શરૂઆતની સાથે જ બટાટાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે અને અત્યારે પોતાના ખેતરોમાંથી બટાટા નીકળવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે બટાટાના ભાવ સારા હોવાથી ખેડૂતોને આશ બંધાઈ છે કે જે ભૂતકાળમાં બટાટાના પાકમાં ખેડૂતોને નુકસાન થયું હતું તે નુકસાનની ભરપાઈ આ વખતે જોવા મળશે. હરેશ ઠાકોર, પીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી ડીસાને પહોંચશે ના ચૂકવાય એવું નુકસાન. કારણ વગરની જગ્યા પર પાલિકાની ભલામણથી રાજ્ય સરકારે ફ્લાયઓવરને આપી સૈદ્ધાંતિક મંજૂરી. દિયોદરના મામલતદાર 25,000ની લાંચ સ્વીકારતા ડ્રાઈવર સાથે પકડાયા. ડમ્પર ચાલક પાસે માંગી હતી લાંચ. દાનેરામાં તસ્કરોએ કાપ્યું પોલીસનું નાહક. સતત 2 દિવસ સુધી એક જ વિસ્તારના મકાનોને તસ્કરો બનાવી રહ્યા છે નિશાન. પોલીસ જોઈ રહી છે તમાશો. નવા વર્ષમાં બટાટાના ઊંચા ભાવો સાથે ડીસામાં ખેડૂતોએ શરૂ કરી બટાટા ખોદવાની કામગીરી. ભાવો જળવાઈ રહેશે તો ખેડૂતોને 4 વર્ષના નુકસાનની થશે ભરપાઈ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.